विद्यार्थी मित्रों, हवे आपणे द्विचल सुरेख समीकरणना स्वरूपमां परिवर्तित करी शकाय तेवा समीकरणो जोवाना छे। समीकरण सुरेख न होय परंतु योग्य आदेश वडे सुरेख समीकरणमां रूपांतरित करी शकाय एवा समीकरण युग्मनो आपणे अभ्यास करवाना छे। विद्यार्थी मित्रों, अहीं तमने समीकरण आपेलुं छे 2x + 3y = 5 અને બીજું છે 3x - 2y (9y = 10 છે। હવે આ સમીકરણ ઉકેલ મેળવવા માટે આપણે શું ધારવું પડે તો 1x = આપણે એ ધારી લઈએ અને 1y = આપણે બી ધારી લઈએ। તમે એ અને બીની જગ્યાએ કોઈ પણ અચળાંક ધારી શકો। હવે જુઓ તો આપણને જે સમીકરણ મળે તે શું મળશે, 2a + 3b = 5 અને 3a - 9b = 10। હવે આ બંને સમીકરણો તમે ઉકેલ આદેશ ચોકડી લોપ કોઈ પણ રીતે તમે કરી શકો છો। હવે તમે અહીં જો કે 5x + 1 + 2y + 1 = 8 છે અને એવું જ 6x + 1 + 3y + 1 = 10 છે। તમે જુઓ કે અહીંયા છેદમાં 5x + 1 છે, આપણે આખી જ કિંમત માટે આપણે એ ધારી લઈએ અને 2y + 1 છે તો તમે 1y + 1 માટે બી ધારી લો। આપણને સમીકરણ શું મળે, ઉપર 5 તો છે જ અને 1x + 1 એટલે આપણે કેટલા ધારેલા છે એ, તો તમને સમીકરણ કયું મળશે? બંને સમીકરણ તમે રકમમાં જુઓ તો તમે એ સમીકરણનો ઉપયોગ કરીને આદેશ ચોકડી કે લોપ કોઈ પણ રીતે દાખલો ગણી શકો છો। હવે આમાં તમે જુઓ તો 3x + 4y = 5xy છે અને 5x - 4y = 9xy છે, એટલે કે તમને આમાં xy એ સમીકરણમાં આપેલો છે। તો તમારે શું કરવું પડે, આ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવા માટે આ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાતું નથી, કારણ કે તેમાં દ્વિઘાતવાળું xyને સમાવતું પદ આવેલું છે। આવા સમીકરણનો ઉકેલ આપણે બે રીતે મેળવી શકીએ છીએ અને તમે આ બંને રીતે સમજો અને બરાબર તમને જે રીતે આવડે તે રીતે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરજો। હવે આપણી પાસે સમીકરણ છે, રીત એક જોઈએ આપણે। સમીકરણ છે કે 14x - 4y = 10xy। આ સમીકરણ છે એક, અને સમીકરણ બીજું કયું છે જોઈએ આપણે તો 16x + 14y છે અને 30xy છે, આ સમીકરણ નંબર છે બીજું। હવે આપણે જોઈએ તો આપણી પાસે આ સમીકરણમાં છેલ્લે xy સમાવતું પદ આપેલું છે, તો આપણે એનો ઉકેલ સુરેખ સમીકરણમાં પરિવર્તિત કર્યા વગર લાવવાનો છે। તો આ પ્રમાણે ઉકેલ મળશે એનો, પહેલાં આપણે આ સમીકરણમાં સહગુણક સરખા કરીએ। તમે આને 7 વડે ગુણો તો 28 થશે અને 2 વડે ગુણો તો તમારી પાસે 28 થશે, એટલે શું કરીએ, ગુણ્યા 2 આપણે અહીંયા આગળ કરીએ। હવે તમે જો સમીકરણ નવું કયું મળશે આપણી પાસે, તો 7 અને 14 છે એના ગુણાકાર થશે 98x થશે, માઇનસ થશે 28y થશે = 70, 70xy થયા, આ સમીકરણ નંબર થઈ ગયું ત્રીજો। હવે 2 વડે ગુણ્યા અને સમીકરણે આ થશે 32x + 20x અને થશે +60xy, આ સમીકરણ નંબર થશે 4। હવે આપણે જોઈએ તો સમીકરણ નંબર, આ બંને સમીકરણો આપણે સરવાળો કરીએ, 28 બંને કેન્સલ થઈ ગયા છે, તો આ થશે 8 10 અને આ થશે 130x થશે, આ પણ થશે 130xy થશે। હવે તમે જુઓ તો બંને બાજુ 130x છે, આપણે કેન્સલ કરી નાખીએ, 1 = y રહેશે, એટલે કે વાયની કિંમત શું આવી કે આપણી પાસે વાયની કિંમત 1 આવશે। વાયની કિંમત જે 1 આવી તો આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દેવાની છે, તો આપણે સમીકરણ નંબર 1 લઈએ। સમીકરણ નંબર 1 કયું છે, તો આ છે કે 14x - 4y = 10xy। હવે તમે જુઓ તો આપણે 14x જ રાખીએ, આ 4y લખીએ અને 1 લખીએ વાયની જગ્યાએ, 10x અને વાયની જગ્યાએ શું લખાશે, 1 લખાશે। આ ખાસ ધ્યાન રાખજો, વાયની વેલ્યુ તમારે આમાં મૂકવાની છે। આ થશે 14x - 4, આ થશે 10x। હવે તમે જુઓ તો 14x - 10x
आ थशे प्लस फोर, साइड बदलाय छे ना बदलाई जवानुं छे। हवे जोईए तो आ फोर एक्स इक्वल टू केटला आवशे, फोर आवशे। एक्स नी वेल्यू केटली आवशे, फोर डिवाइड फोर, एक्स बराबर शू आवशे, वन आवशे। आपणे आनो जवाब शू लखी शकीए, एक्स बराबर वन अने वाई बराबर वन समीकरणनो उकेल छे। आ बधा समीकरण माटे लागू पड़ी सकतुं नथी, ए पण तमे खास ध्यान राखजो। हवे आपणे आ रीत बीजी रीत जोईए छे, दाखलामां आવવાની છે પણ છતાં આપણે દાખલામાં સદૈ 3.6માં દાખલો છે આ પ્રકારનો, પણ આપણે રીત જોઈ લઈએ, દાખલો પૂરેપૂરો ન ગણી પણ રીત જોઈ લઈએ। તો 7x માઇનસ 2y ઇક્વલ ટુ રકમ કઈ છે, 5xy છે, અને 8x પ્લસ 7y ઇક્વલ ટુ 15xy છે। તો તમે જુઓ તો અહીંયા આગળ એક્સ વાય છે, એક્સ વાય અહીંયા પણ છે ચલ અચળ પદની સાથે, તો શું કરીએ આપણે? આને દૂર કરવા માટે સમીકરણ નંબર જે એક છે, સમીકરણ નંબર બે છે, એને આપણે એક્સ વાય વડે ભાગી નાખીએ, એક્સ વાય વડે ભાગીએ તો શું થશે, 7x ડિવાઈડમાં એક્સ વાય આવશે 27ના, અરે 2y ડિવાઈડમાં એક્સ વાય આવશે 5xy ડિવાઈડમાં પણ એક્સ વાય આવશે। તો તમે જુઓ તો અહીંયા એક્સ કેન્સલ થઈ જશે, વાય કેન્સલ થઈ ગયા અને એક્સ વાય કેન્સલ થવાના છે, તો શું રહેશે, 7y માઇનસ 2x ઇક્વલ ટુ કેટલા આવશે, 5 ડિવાઈડમાં રહેશે 1। હવે આપણે દાખલા જોવાના છે પણ છતાં જો લેજો, 7y છે એટલે કે 1y ગુણ્યા 7, તમે 1y માટે એ ધારી લો અને એ પ્રમાણે 2x એટલે કે 1x મલ્ટીપ્લાય 2, તો તમે 1x માટે બી ધારી લો, આ એ છે અને આ બી છે, આપણને સમીકરણ શું મળશે, તો 7a માઇનસ 2b ઇક્વલ ટુ 5। એ પ્રમાણે આપણને આ સમીકરણ શું મળશે, આ બીજું સમીકરણ જોઈએ તો 8a અને 7b ઇક્વલ ટુ કેટલા મળશે, 15। આ સમીકરણ બે મળશે, તમે સમીકરણ મળી ગયા બંને સુરેખ। તમે ઉકેલ લોપ કરો, ચોકડી કાઢો કે આદેશ કરો, કોઈ પણ રીતે ઉકેલ મેળવી શકો તેમ છો, એટલે આ બે રીત આપણી પાસે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક નવો દાખલો જોઈએ, 17x પ્લસ 13y ઇક્વલ ટુ 41 છે, અને 13x પ્લસ 17y ઇક્વલ ટુ 19x છે। આમાં તમે જુઓ તો સહગુણકો ઓલ્ટર્ન થયેલા છે, અહીંયા આગળ એક્સનો સહગુણક છે, એ અહીંયા વાયનો છે, અને વાયનો છે એક્સનો છે। આવું હોય ત્યારે શું કારણ, તમારે સમીકરણનો બંને સમીકરણો તમારે સરવાળો કરી દેવાનો, સરવાળો કરતા બરાબર છે, આ થશે 30x થશે, આ થશે 30y, આ થશે 60। આપણે આમાંથી સામાન્ય કેટલા કાઢી લઈએ, તો સામાન્ય કાઢી લઈએ આપણે આમાંથી 30 સામાન્ય કાઢી લઈએ, તો એક્સ પ્લસ વાય ઇક્વલ કેટલા આવશે, 2 આવશે, સમીકરણ નંબર થઈ ગયું 1। હવે આપણે બંને સમીકરણનું શું કરીએ, ફરી પાછું બાદબાકી કરી નાખવાની, તો પહેલાં કરવાનો સરવાળો, 17x પ્લસ 13y ઇક્વલ ટુ 41, અને 13x પ્લસ 17y ઇક્વલ ટુ 19, પછી કરવાનું તમારે બંને સમીકરણની બાદબાકી કરવાની છે। તો આ કેટલા આવશે, અહીંયા આગળ આવશે, ચિહ્ન બદલાઈ જશે, તો કેટલા થશે, અહીંયા થશે માઇનસ 4x, સોરી પ્લસ 4x માઇનસ 4y, આ કેટલા આવશે, 32 આવશે। 4ને કોમન કાઢી લઈએ તો એક્સ માઇનસ વાય બરાબર કેટલા આવશે, 8 આવશે। આ થાય સમીકરણ નંબર તમારું બીજો, બરાબર છે। તો આપણને આ બે સમીકરણ મળશે, તમારે આ બે સમીકરણનો ઉપયોગ કરીને આદેશ લોપ કે ચોકડી કોઈનો પણ ઉપયોગ કરીને તમે દાખલો ગણી શકો છો। તમને જો કદાચ પરીક્ષામાં આ બે સમીકરણ આપેલા હોય અને ફક્ત એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યામાં પૂછેલું હોય, શું પૂછેલું હોય, એક્સ પ્લસ વાય બરાબર ખાલી જગ્યા, તમારે ફક્ત આટલી જ ગણતરી કરવાની રહેશે। પૂછેલું હોય કે એક્સ માઇનસ વાય બરાબર ખાલી જગ્યા, એક્સ માઇનસ વાય બરાબર ખાલી જગ્યા, તમારે ફક્ત આટલી જ ગણતરી કરવાની રહેશે। અને જો સમીકરણ ઉકેલ માંગેલો હોય
तो आपने समीकरण आ एक मळे छे, आ बीजो मळे छे, तमे गणतरी सहेलाथी करी शको। जो तमने गुणाकार भागाकार फावतो होय तमे आमां आदेश चल आदेश नी रीत लोपनी चौकड़ी गुणाकार कोई पण करी शको, पण आ गुणाकारमां 17 छे, 13 छे, 41 छे, तो बधी रकमनो तमे गुणाकार कोई वखत खोटो करी दो तो गणतरी खोटी पड़शे। એટલે આવી જ્યારે રકમ ઓલ્ટરનેટ હોય તો સમીકરણ આપણે સાદા સ્વરૂપમાં ફેરી લેવાનું છે, આપણને આવું સાદું સમીકરણ મળશે। તમને આવા જો સહગુણક વગરના સમીકરણ મળી જાય તો આદેશ રીત બહુ સહેલી પડી જશે, અને જો ચોકડી લોપ આવડતી હોય તો એ પણ સહેલી પડશે। પણ સમીકરણમાં જો આવી કિંમત ઓલ્ટરનેટ આપેલી હોય તો આપણે તમારા દાખલો આ પ્રમાણે ગણાશે। હવે આપણે એકાદ આશે રકમ લખીએ, તમે મને કહેજો કેવી રીતે થાય। રકમ દખાતા પરીક્ષામાં પૂછાઈ ગઈ 55x પૂછાયું, 67y પૂછાયું છે, અને અહીંયા છે 21, એટલા છે 21 છે, અહીંયા છે કે 67x છે, અહીંયા 55y છે, અહીં માની લો કે 53 છે, રકમ આશરે છે। હવે આવી રકમ મોટી હોય તો તમે આદેશ લોક કે ચોકડી કરો તો બહુ રકમમાં ગુણાકાર મોટો થઈ જશે, એટલે મુશ્કેલી પડે। તો આવું હોય સમીકરણ ઓલ્ટરનેટ અને રકમ મોટી હોય તો તમારે પહેલાં બે સમીકરણનો સરવાળો કરી દેવાનો, પછી બાદબાકી કરી દેવાની। આપણને સમીકરણ આ પ્રકારના મળે પછી તમારે એમાં આદેશ ચોકડી કે લોકની રીતે કરવાનો દાખલો કરવાનો તમને સહેલો પડશે। સમજ ન પડી તો વિડીયો રિપીટ પાછો કરજો। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય છે 3.6 IMP દાખલા છે, બધા જ બરાબર ધ્યાન આપજો। તમે અહીં આપેલા બધા દાખલાનો ઉકેલ લોપ આદેશ કે ચોકડી કોઈ પણ રીતે મેળવી શકો છો। સમીકરણ નંબર આપણે એક જોઈએ, પહેલું છે 1/2x + 1/3y = 2, 1/3x + 1/2y = 13/6 છે। તો આપણે 1/x બરાબર એ ધારી લઈએ, 1/y બરાબર બી ધારી લઈએ, તો કિંમત થશે આની a/2 + b/3 = 2 થશે। આપણે લસા લઈએ તો 6 આવશે, તમે 3 વડે ગુણો, 2 વડે અને 6 વડે ગુણો તો આપણને સમીકરણ શું મળશે, 3a + 2b = 12 મળશે। એ પ્રમાણે અહીં આપણને સમીકરણ કયું મળે, 2a + 3b = 13 મળવાનું છે। આપણે સમીકરણનો લોપ નહીં તે ઉકેલ મેળવીએ તો તમે જુઓ તો સમીકરણ આપણું કયું છે, 3a + 2b = 12 છે, 2a + 3b = 13 છે। તો આપણે એક્સનો સહગુણક સરખો કરીએ, તમે જુઓ તો આને 2 વડે ગુણી લો અને આને 3 વડે ગુણો, આપણો બંનેમાં સહગુણ સરખા આવશે તો સમીકરણ શું આવશે, 6a + 4b = 24 આવશે, 6a + 9b = 39 આવશે। હવે આપણે સમીકરણની બાદબાકી કરીએ, કેમ કે બંનેમાં ચિહ્ન સમાન છે, ચિહ્ન બદલીએ માઇનસ, માઇનસ અને માઇનસ લખાશે તો બાદબાકી કરતાં -5b = -15 રહેશે। બીની વેલ્યુ આવશે 15/5 એટલે કે 3 આવશે, બીની વેલ્યુ જે 3 આવી આપણે સમીકરણ નંબર 1માં મૂકી દઈએ તો 3a + 2b = 12 થશે, અને 3a + 2b ની વેલ્યુ 3 મૂકી તો 12 આવવાના છે, આ થશે 6, બાદ કરતાં 6 આવશે તો 3 વેલ્યુ આપણને 6 મળવાની છે, ભાગ જતાં આપણને એની વેલ્યુ મળશે 2। હવે આપણે એ જે એની વેલ્યુ 2 આવી, બીની વેલ્યુ 3 આવી, એ એક્સ અને વાયની કિંમત બધા છે એમાં મૂકી દઈએ આપણે તો શું મળે, આપણને 1/x = 2, 1/y = 3 મળશે। આપણે આ બેનો ગુણાકાર કરીએ તો 2x આવશે, આપણને ખાલી એક્સની વેલ્યુ જે છે એટલે 1/2 આવવાની છે, એ પ્રમાણે આની વેલ્યુ 1/3 આવશે તો સમીકરણનો ઉકેલ શું મળશે, આપણને x = 1/3 અને x = 1/2 અને y = 1/3। દાખલો બીજો જોઈએ, 2/√x + 3/√y = 2, 4/√x - 9√y = -1 છે। તો આપણે સમીકરણ લખીએ, પહેલાં આપણે આગળ જોયું તેમ કે 1/√x એટલે આપણે એ ધારી લઈએ, તમે એની જગ્યાએ PQRS કોઈ પણ કિંમત ધારી શકો, 1/√y = આપણે બી લઈએ તો આ કિંમત શું આવશે, આપણી પાસે એ કિંમત આવવાની છે 2a + આવશે 3b = કેટલા આવવાના છે, 2 આવશે। હવે આપણે આગળ જોઈએ તો આ સમીકરણ આપણી પાસે કયું મળશે, 4a - 9b = -1 છે। જો રકમ લખવામાં ભૂલ થશે તો દાખલો ખોટો ગણાશે, એટલે બી કેરફુલ જ્યારે રકમ લખીએ ત્યારે। હવે આપણી પાસે સમીકરણ 2 કયા આવી ગયા છે, તો 2a + 3b = 2, આ સમીકરણ નંબર 1 થશે, અને આ થશે 4a - 9b = -1, આ સમીકરણ નંબર થશે બીજું। મિત્રો આપણે કઈ રીતે દાખલો કરીએ, ચોકડી ગુણાકાર લોપ આદેશ આપણે આગ પહેલાં દાખલો કઈ રીતે ગણી ગયા છે, આપણે ગણીએ લોપની રીતે, આપણ લોપની રીતે કરીએ કેમકે દાખલા 6 છે તો આપણે બધા દાખલા બબે રીતના કરીશું। તો આપણે આ સમીકરણમાં તમે જુઓ તો એનો સહગુણક સરખો કરવો તમારે 2 વડે ગુણવું પડે, અને બીનો સહગુણક સરખો કરવો તમારે આને 3 વડે ગુણવું પડે। તો તમને શું કરવું સહેલું લાગે, તમે જો આ સમીકરણને 2 વડે ગુણો તો તમને 4a મળી જાય, સહગુણક સરખો થઈ જશે,
आमा तमे गुणोत्तर 3 बी वडे गुणो तो तमने 9 मळशे। आमा सरळता रहेशे शा माटे, केम के आपणी पासे जेने कह्युं छे प्लस अने माइनस छे, तमने सरवाळो करता फावे छे। बादबाकी क्रममां आपणने मुश्केली अनुभवाय, चिन्ह बदलाय तो आपणने ख्याल रहेतो नथी। आपणे आ समीकरणने केटला वडे गुणीए? आ समीकरण आपणे 3 वडे गुणीए, बराबर छे। 3 वडे गुणता चालो जो जुओ तो शुं थशे, 6a प्लस 9b, 3 टू झा थशे 6। आ समीकरण नंबर थशे 3। पछी आवशे आ 4a थशे, आ थशे माइनस बी, आ थशे माइनस 1। हवे आपणे जोईए तो आपणी पासे किंमतो कई कई आवी शके छे ते, तो आ बे समीकरण मळी गया 3-4 नंबरना। आपणे वेनुं शुं करीए? आपणे सरवाळो करी करता लखीए अहींया, तो आ बंने कैंसल थई गया। आ थशे 10a અને આ થશે કેટલા, તમારી પાસે આવશે બાદબાકી કરતા 5 આવશે। એની કિંમત કેટલી આવવાની છે? તો 5/10 એટલે કે એની વેલ્યુ કેટલી આવી ગઈ? 1/2 આવશે। આ તમને ખ્યાલ આવવો જોઈએ કે 1/2 કેમ થયા, ભાગ ચલાવ્યો છે એટલે 5 છે એટલે 1/2 થશે। હવે આપણે એની કિંમત છે એ બરાબર 1/2, તમે સમીકરણ નંબર 1, 2, 3, 4 માંથી કોઈ પણ સમીકરણમાં મૂકી શકો। આપણે સમીકરણ નાનું પસંદ કરીએ, આ પસંદ કરીએ તો પણ ચાલે, પણ અહીંયા માઇનસ 1 છે એટલે આપણે પાછો પ્રોબ્લેમ થશે। જો ચિહ્નમાં ક્લિયર હોય તો કોઈ પણ સમીકરણમાં તમે મૂકી શકો, પણ આપણે એ સમીકરણ આ જ લેવાનું, કેમ કે આપણે ચિહ્ન બધી જગ્યાએ પ્લસ જ છે। તો 2a પ્લસ 3b ઇક્વલ ટુ કેટલા આવશે? 2 આવશે। આપણે આમાં એની કિંમત આપણે 1/2 લઈએ છીએ, તો 2 1/2 પ્લસ 3b ઇક્વલ ટુ 2, આ કેન્સલ થશે બંને, તો 1 + 3b ઇક્વલ ટુ કેટલા આવશે? 2 આવશે। તો તમે જુઓ અહીંયા આગળ 3b ઇક્વલ ટુ 2 - 1 થશે, તો આપણી પાસે 3b ઇક્વલ ટુ કેટલા આવશે? 1। તો બીની વેલ્યુ કેટલી આવી ગઈ? આપણી પાસે બીની વેલ્યુ 1/3 આવશે। હવે આપણી પાસે એ અને બી બંને કિંમત આવી ગઈ છે, તો આપણે એક્સ અને વાયની કિંમતો મેળવીએ। તો આપણી પાસે જુઓ અહીંયા આગળ કે એની કિંમત કેટલી છે? 1/2 છે, અને બીની કિંમત છે 1/3। તો આપણે શું ધારેલું છે એ માટે? એ માટે આપણે 1/√x ધારેલો છે, અને આના માટે વાય માટે શું ધારેલું છે? વાય માટે આપણે, બી માટે આપણે વાય ધારેલો છે, તો 1/√y એટલે બી ધારેલો છે। ચાલો હવે આપણે વર્ગમૂળનો સંકેત નથી જોઈતો, તો શું કરવું પડે? બંને બાજુ સ્ક્વેર લેવો પડશે, તો 1/√x નો ઓલ સ્ક્વેર લખીએ ઇક્વલ ટુ 1/2 નો પણ આપણે સ્ક્વેર લખીએ, સ્ક્વેર છે। તો આ થશે 1/x, અને આ થશે 1/2 એટલે 2/2 એટલે કેટલો આવશે? 4 આવશે। આપણને ફક્ત એક્સ જ જોઈએ છે, તો શું લખાય? આનો વ્યસ્ત થશે એક્સ, અને આવશે કેટલી કિંમત? 4/1 એટલે આપણે 1 લખી શકીશું। એ પ્રમાણે વાય ગણીએ તો સ્ક્વેર લઈએ બંને બાજુ, બંને બાજુ વર્ગમાં સ્ક્વેર લખી નાખીએ, આ 1/3 પણ સ્ક્વેર લખીએ, તો 1/y ઇક્વલ ટુ 1/9 થશે, બરાબર છે। વ્યસ્ત લઈએ તો વાયની વેલ્યુ શું આવશે? 9 આવશે। તો સમીકરણ ઉકેલ શું મળશે? એક્સ બરાબર 4 અને વાય બરાબર આવશે 9। હવે જુઓ રકમ રેડી છે, 4x + 3y ઇક્વલ ટુ 14 છે, 3x - 4y ઇક્વલ ટુ 23 છે। રકમ એકવાર ચેક કરી જ લેવાની પરીક્ષામાં પણ, કેમ કે ચિહ્ન ખોટું લખાઈ ગયું, વારંવાર તમને કહું છું જવાબ ખોટો આવશે। અહીં આપણે 1/x છે, આપણે એના માટે ધારી લઈએ કિંમત બદલવી છે કે આપણે એ બી જ રાખીએ, એ બી રાખીએ, ચાલો એ બી જ રાખીએ, તો 3/1/y ધરવાની જરૂર નથી, આપણી પાસે વાયની કિંમત આપેલી જ છે ઓલરેડી, વાય આપણે વાય જ રાખીશું। તો સમીકરણ શું મળશે આપણને? 4a + 3y ઇક્વલ ટુ કેટલા મળશે? 14। અને સમીકરણ બીજું શું મળશે? 3a - 4y ઇક્વલ કેટલા આવશે? 23। હવે આમાં આપણે આદેશની રીતે કરીએ, આદેશની રીતે ઉકેલ આપણે મેળવવાનો પ્રયત્ન કરીએ, એકાદ દાખલામાં ચોકડી ગુણાકાર કરશું એટલે તમને વધારે ખ્યાલ આવે। હવે આદેશની રીત લઈએ આપણે તો જોઈએ, સૌથી પહેલાં આપણે ધ્યાન આપજો બરાબર, આમાં આપણી પાસે સમીકરણ કયું છે? 4a + 3y = 14।
આ સમીકરણ નંબર એક છે, આ સમીકરણ નંબર છે બીજું. હવે આપણે 4a બરાબર 14 માઇનસ 3y લખીએ. આને આપણે પ્લે સેલ લઈ જઈએ. આપણે સૂત્રનો કરતા એને બનાવવાનો છે. તમે બીને પણ બનાવી શકો. દાખલા બધા સાદી ભાષામાં કહેવાય, કેવા દાખલા કહેવાય? બધા સગવડિયા કહેવાય, સગવડિયા દાખલા. આપણે જેને ઈચ્છા મુજબ સૂત્રમાં કરતા કરતા બનાવી શકીએ. હવે આપણી પાસે જે એની કિંમત આવી તો આપણે સમીકરણ નંબર 2માં મૂકવાની છે. તો એની કિંમત સમીકરણ 2માં મૂકતા, હવે તમે જોજો તો 3a માઇનસ 4y ઇક્વલ ટુ કેટલા આવશે? 23. તો 3a 3 લખાશે. ત્યાર પછી એની વેલ્યુ કેટલી છે? 14 માઇનસ 3y ડિવાઈડમાં છે 4, અને માઇનસ 4y ઇક્વલ ટુ કેટલા આવશે? 23. હવે તમે જુઓ તો અહીંયા આગળ આ ગુણાકાર કરીએ તો 42 માઇનસ 9y ડિવાઈડમાં કેટલા છે? 4 છે. માઇનસ 4y ઇક્વલ ટુ કેટલા આવશે? 23. હવે આનો અર્થ એમ થાય કે 42 ડિવાઈડમાં પણ 4 લખાય, 9y ડિવાઈડ 4 લખાય, 4y ડિવાઈડ 1 લખાય, અને 23 ડિવાઈડ 1 લખાશે. આપણી પાસે એલસીએમ કેટલા આવશે? એલસીએમ આવશે 4. તમે 1 વડે 4 અને 4 વડે ગુણો તો કેટલા આવના છે? 42 માઇનસ 9y માઇનસ કેટલા થશે? 16y ઇક્વલ ટુ 23 ગુણ્યા 4 કરીએ તો કેટલા કદે થશે? તમારે ગુણાકાર કરી જવાનો, સંબંધની પડતી હોય તો આવશે 92. આ થશે કેટલા? 92 થશે. આ થશે 42. આ બે શું થશે? તો માઇનસ 25y ઇક્વલ ટુ કેટલા આવશે? 92. 25y અહીંયા રાખીએ, 92 માઇનસ થશે કેટલા? 42. તો 25y માઇનસ છે, આ થશે 50. તો 50/-25 તો કેટલા આવશે વેલ્યુ એની? વાયની કિંમત આવશે કેટલી? વાય આવશે આપણી પાસે 2 આવશે. વાયની કિંમત આપણી પાસે 2 આવી ગઈ. હવે આપણે કિંમત શોધવાની છે. વાયની કિંમત મળી ગઈ, આપણે એ શોધવા માટે આપણે વાય બરાબર -2ની કિંમત આ સમીકરણમાં મૂકીએ તો લખાશે 4a પ્લસ 3 અને થશે -2 ઇક્વલ ટુ થશે 14. આ થશે 4a પ્લસ થશે -6 ઇક્વલ ટુ થશે 14. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ થશે 4a માઇનસ થશે 6 ઇક્વલ ટુ થશે 14. તો થશે આપણે જોઈએ તો 4a ઇક્વલ ટુ 14 પ્લસ 6 થશે, તો 4a ઇક્વલ ટુ લખાય 20. અને કેટલી કિંમત આવશે એની કિંમત શોધીએ તો 20/4 એટલે એની કિંમત આપણી પાસે 5 આવી ગઈ છે. આપણે એ એટલે શું ધારેલું છે? 1/x એટલે 5 આવશે. તો આપણી પાસે એક્સની કિંમત શું આવવાની? 1/5. તો તમારો સમીકરણ ઉકેલ શું થશે? એક્સ બરાબર થશે 1/5 અને એક્સ થશે 1/5 અને વાય થશે -2.